હું છું જીજ્ઞાસા વાઘેલા આર્ટ્સ વિભાગના અર્થશાસ્ત્ર વિષયમાં આજે આપણે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો કોઈપણ દેશની આર્થિક વિકાસની પ્રક્રિયામાં આર્થિક પ્રક્રિયા દરમિયાન મૂડી વ્યવસ્થા રાજકીય નીતિઓ સંસ્થાઓ નાણાકીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધો માનવશક્તિનું સંચાલન અને વિકાસ આ બધાની આધારે આર્થિક વિકાસની પ્રક્રિયા થતી હોય છે સમયાંતરે આ બધી પ્રક્રિયાઓના દરમિયાન આ વ્યવસ્થાઓમાં ફેરફારો થતા રહે છે જ્યારે આ વ્યવસ્થામાંની કોઈ એક વ્યવસ્થામાં પરિવર્તન આવે ત્યારે તેને ક્ષેત્રીય પરિવર્તન કહેવામાં આવે છે જ્યારે અર્થવ્યવસ્થાના આ સમગ્ર વ્યવસ્થાઓમાં પરિવર્તન આવે ત્યારે તેને આર્થિક સુધારાઓ અથવા તો આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે ભારતની અંદર આ આર્થિક સુધારાઓ ઓગણીસો એકાણુંથી થી અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે ઓગણીસો નેવું એકાણુંના ના સમય દરમિયાન વિદેશી હુંડિયામણની તંગી જણાતા તથા મોટા પ્રમાણમાં રાજકોષીય ખાધ જોવા મળવાના કારણે ભારત સરકારે આઈએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ વિશ્વ બેંક પાસે આર્થિક અને વિદેશી ઊંડામણની સહાય માંગી અને એના પરિણામરૂપે વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ભારત સરકારને આર્થિક સુધારાઓ અપનાવવા માટે પ્રેર્યા એટલે કે એમને સલાહ આપી કે તમે આર્થિક સુધારાઓ અપનાવો તો તમારી આ વિદેશી હુંડિયામણની જે અછત અથવા તો જે કહેવાય કે એ તંગી છે એ અમે દૂર કરવામાં મદદ કરીશું આ સલાહને અનુસરીને ભારત સરકારે ઓગણીસો એકાણુંથી આ આર્થિક સુધારાઓ એટલે કે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી એના સંદર્ભમાં જે કહેવાય કે આ વધતી જતી વિદેશી હુંડિયામણની માંગ અને રાજકોષીય ખાધ દૂર કરવા માટે એ સમય દરમિયાનના સરકાર પર જે વડાપ્રધાન હતા નરસિંહરાવ સરકારે શ્રી મનમોહનસિંહ જે નાણાં મંત્રી હતા તેમના અધ્યક્ષપદે આ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા આ આર્થિક સુધારાઓની વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસથી ભારત દેશની અંદર સમાજવાદી ઢબની સમાજ રચના માટે મિશ્ર અર્થવ્યવસ્થાવાળી રાજ્યના અંકુશોવાળી નીતિ અમલમાં હતી જેમાં ઓગણીસો ને એકાણુંથી રાજ્યના અંકુશો ઘટાડવાની અને નાબૂદ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવી જેને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે આ આર્થિક સુધારાઓ અંતર્ગત ભારતમાં મુખ્ય ત્રણ નીતિ એના માટે અસ્તિત્વમાં મૂકવામાં આવી પહેલી હતી ઉદારીકરણની નીતિ બીજી હતી ખાનગીકરણ અને ત્રીજી હતી વૈશ્વિકીકરણની આ ત્રણેય નીતિ આપણે વિગતે સમજીએ ઉદારીકરણની નીતિની વાત કરીએ તો આ ઉદા ઉદારીકરણની નીતિ એટલે લોકો સામાન્ય અર્થમાં કહીએ તો લોકોના આર્થિક વ્યવહારોમાં રાજ્ય સરકારના અંકુશો ઘટાડવા અંગેની નીતિ અને જો તેને પ્યોર અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો સરકાર જે સરકાર બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવા માટે અર્થ તામાં છૂટ આપે એટલે કે બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તો તેને ઉદારીકરણની નીતિ અપનાવી કહેવાય આ નીતિ અંતર્ગત ભાવતંત્રને વધારે પડતી છૂટ એટલે કે વધારે પડતી તક આપવામાં આવે છે ભાવતંત્ર દ્વારા આખું અર્થતંત્ર ઓટોમેટિક કામ કરે છે અને આ સમય દરમિયાન રાજ્ય સરકારે ફક્ત કાર્યક્ષમ બજાર માળખું પૂરું પાડવાનું જ રહે છે એટલે કે એમાં રાજકીય હસ્તક્ષેપ કરવાની જરૂરત રહેતી નથી એને શક્ય એટલા વિદેશી જે કહેવાય કે રોકાણ અંગેના જે નિયમો હોય કે પછી જાહેર ક્ષેત્રમાં અનામત ક્ષેત્રના જે વિભાગો રાખ્યા હોય એમાં છૂટ આપવી પડે છે જાહેર જાહેર દેવા અંગેની નીતિમાં થોડો ફેરફાર કરવો પડે છે આયાત પરવાના હોય કે લાઇસન્સ પદ્ધતિ હોય એમાં નાબૂદી કરવાની જાહેર ક્ષેત્રના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવાની નીતિ અપનાવવામાં આવી ભારતમાં ઉદારીકરણની વાત કરીએ તો ભારતમાં શક્ય તેલા પર્વના નિયંત્રણો કરવા માટે અને ખાનગી ક્ષેત્રને જાહેર ક્ષેત્રમાં પ્રવેશ આપવા માટે તથા દેશની અંદર વિદેશી રોકાણકારો મોટા પ્રમાણમાં રોકાણ કરે અને ભારતના આર્થિક વિકાસમાં એમનો સહાય મળે એ માટે આ ઉદારીકરણની નીતિનો અમલ મૂકવામાં આવ્યો હતો સૌપ્રથમ કહીએ તો આ નીતિ અનુસાર કોલ્સો લિગ્નાઇટ પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પેદાશો સ્વાસ્થ્યને હાનિકારક રસાયણો એવા અઢાર ઉદ્યોગો જે જાહેર ક્ષેત્ર અંતર્ગત હતા તેમાંથી ત્રણ એટલે કે મોટરકાર મોસોખની વસ્તુઓ અને ચામડું એ ત્રણ ઉદ્યોગોની અંદર રાજ્ય સરકારે એને પરવાના લેવામાંથી મુક્તિ આપી અને બાકીના પંદર ઉદ્યોગો સિવાયના બાકીના તમામ ઉદ્યોગો માટે પરવાના મેળવવાની જે નીતિ હતી એ નાબૂદ કરવામાં આવી એટલે કે આ પંદર ઉદ્યોગો સિવાય કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોએ હવે આગળ જતાં પરવાના લેવાના રહેતા નથી બીજો એક મહત્વનો ફેરફાર એ કર્યો કે એમઆરટીપી એક્ટ હેઠળ અસ્કાયમતોની મર્યાદા મર્યાદા અંગેનો જે નિયમ હતો એ પણ નાબૂદ કર્યો એટલે કે હવેથી વિદેશી મૂડીરોકાણ કરવા માટે જે એમઆરટીપી એક્ટ હતો એમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી આ ઉદારીકરણની નીતિ અંતર્ગત હવેથી કોઈ પણ કંપનીએ વિસ્તૃતિકરણ કે નવા એકમની સ્થાપના ડિરેક્ટરોની રચના કે બીજા કોઈ મહત્ત્વના ફેરફારો કરતી વખતે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેતી નથી પણ આ બાબતમાં એક બીજી બાબત જોડવામાં એ આવી કે ઉદારીકરણ હેઠળ કંપની વધારે પડતી જે કહેવાય સ્વચ્છંદતા ભોગવે નહીં અને એનો મિસયુઝ કરે નહીં તે માટે એમઆરટી એક્ટ હેઠળ એ કંપનીઓ ઉપર થોડા નિયંત્રણો રાખવાની થોડી તક જાહેર ક્ષેત્ર અંતર્ગત સરકારને સોંપડવામાં આવી બીજી એક વસ્તુ એ જોવા મળી કે ઉચ્ચ અગ્રતા ક્રમવાળા ચોત્રીસ ઉદ્યોગો જો વિદેશી શેર મૂડી દ્વારા આયાત કરેલી મૂડીની વસ્તુનું મૂલ્ય કવર થતું હોય તો ફેમા એક્ટ અનુસાર કંપનીમાંથી વિદેશી મૂડીનો ફાળો એકાવન ટકા જેટલો જે કહેવાય કે પોતાના દેશમાં લઈ જવાની છૂટ આપી અને આ સિવાય એક કરોડની ઉચ્ચ ચૂકવણી ની મર્યાદામાં વિદેશી ટેકનોલોજીની જો આયાત કરવાની હોય અને એમાં પણ જો આ વિદેશી ટેકનોલોજી મેળવવા માટે વિદેશી હુંડિયામણમાં ચૂકવણી કરવાની થતી ન હોય બરાબર તો એવા ઉદ્યોગોએ ડાયરેક્ટલી આ કરી શકશે એટલે કે આયાત કરી શકશે એમાં કોઈ પરવાના લેવાના રહેતા નથી એ માટે ભલે ઉચ્ચ અગ્રતા ક્રમ ધરાવતા હોય કે ના હોય વિદેશી ઊંડામણની જરૂરત ના હોય તો એ તે સ્વતંત્ર રીતે આ વિદેશી ટેકનોલોજી બીજા દેશમાંથી આયાત કરી શકે છે બીજું એક કે ઓગણીસો એકાણુંમાં આઠ ઓગણીસો ત્રાણુંમાં છ અને ઓગણીસો અઠ્ઠાણુંથી ત્રણ ઉદ્યોગો એટલે કે અણુશક્તિ રેલવે અને સંરક્ષણ એ ત્રણ સિવાયના બધા જ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે છૂટા મૂકવામાં આવે એટલે કે આ ક્ષેત્રની કોઈપણ વસ્તુઓ અને સેવાઓ ઉત્પાદન કરવા માટે ખાનગી ક્ષેત્રને સ્વતંત્રતા આપવામાં આવી એટલે બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા જનરલી વીજળી રોડ રસ્તા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રમાણમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશ્યું છે ઓગણીસો એકાણું બાદની અત્યાર સુધીની તમામ સરકારોએ આ ઉદ્યોગની બહાર જવાની એટલે કે ઉદ્યોગ છોડવાની નીતિ અમલમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ માટે બોર્ડ ઓફ બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ એન્ડ ફાઇનાન્સિયલ રિકન્સ્ટ્રક્શન નામની સંસ્થા બનાવવામાં આવી છે આ માટે જે કહેવાય કે ઉદ્યોગના પુનરુત્થાનની સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આ ઉદારીકરણનો મિનિંગ આપણે જાણીએ છીએ કે રાજ્યના હસ્તક્ષેપ ઘટાડીને અર્થતંત્રને મુક્ત રીતે કામગીરી કરવા માટેની છૂટ આપવાનું છે એટલે કે આ નીતિ અંતર્ગત ઉત્પાદકો મૂડી રોકાણ કરનારાઓ વેપારીઓ ગ્રાહકો બધા સ્વતંત્રતા ભોગવશે એટલે મુક્ત રીતે નિર્ણયો લઈ શકશે અને આ સંદર્ભમાં જે કહેવાય કે આમ છતાં દેશની બેકારીની સ્થિતિને ધ્યાનમાં ચૂંટણીલક્ષી કારણ રાજકારણ તેમાં નડે નહીં તે માટે ભાવતંત્ર અંતર્ગત વસ્તુની કિંમત નક્કી કરવા અને એની વિતરણ કરવા અંગેની નીતિમાં વધુ સ્વતંત્રતાઓ અપાઈ છે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા વધારવા માટે પણ વધુ સ્વતંત્રતા અપાઈ છે તથા વિદેશ વ્યાપારની નીતિ પાંચ વર્ષના લાંબા ગાળા સમય દરમિયાનની નક્કી કરવામાં આવી છે એટલે પહેલાં શું દર દર વર્ષે જે નીતિઓમાં ચેન્જીસ થતા હતા એ હવે ચેન્જીસ થશે નહીં ડાયરેક્ટલી પાંચ વર્ષ માટેના એ ચેન્જીસ ફિક્સ જ છે એ નીતિ ફિક્સ જ છે એમાં કોઈ ફેરફાર થતો નથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઉદારીકરણના જે ફાયદા થયા છે એના સંદર્ભમાં ઘણા બધા ફેરફારો સારા નીવડ્યા છે ત્યારે ઘણા બધા થોડા આના અસર કરનારા નીવડ્યા છે બરાબર તો સૌ પ્રથમ આપણે ઉદારીકરણના ફાયદાની વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે ઉદારીકરણના ઘણા બધા ફાયદા છે એમાં પહેલો છે ઔદ્યોગિક વિકાસ દરમાં વધારો એટલે કે ઉદારીકરણની નીતિ અપનાવવાને કારણે ઔદ્યોગિક વિકાસમાં વધારો થયો છે આઠમી પંચવર્ષીય યોજના દરમિયાન ઔદ્યોગિક વિકાસ દરમાં સાત પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો હતો પરંતુ નવમી પંચવર્ષીય યોજના દરમિયાન કેટલાક અવરોધો એમાં આવતા ચાર પોઈન્ટ ત્રણ ટકાના દરે ઔદ્યોગિક વિકાસ દર વધ્યો હતો જ્યારે દસમી પંચવર્ષીય યોજનામાં એમાં સારો એવો સુધારો થયો અને ઔદ્યોગિક વિકાસ દર આઠ પોઈન્ટ નવ ટકાએ પહોંચ્યો હતો આર્થિક ઉદારીકરણની નીતિને લીધે નિકાસોમાં પણ નોંધપાત્ર વધારો થયેલો જોઈ શકે છે ઓગણીસો નેવું એકાણુંમાં બત્રીસ હજાર પાંચસો અઠ્ઠાવન કરોડ રૂપિયાનો નિકાસોમાં વધારો થયો હતો જે બે હજાર દસ અગિયારમાં વધીને અગિયાર લાખ બેતાલીસ હજાર છસોને ઓગણપચાસ કરોડ રૂપિયા જેટલો થયો છે જો કે તેની સામે આયાતોમાં પણ મોટા પ્રમાણમાં વધારો થતાં વેપાર તુલા તો ખાદવાળી જ જોવા મળી રહી છે આ નીતિ ને લીધે વિદેશી હુંડિયામણમાં પણ વધારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે ઓગણીસો નેવું એકાણુંમાં છ બિલિયન ડોલર એમાં વધારો થયો હતો જ્યારે બે હજાર એક બે દરમિયાન વિદેશી હુંડિયામણની અનામતોમાં બેતાલીસ હજાર સોરી બેતાલીસ બિલિયન ડોલરનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે ઉદારીકરણની નીતિ અંતર્ગત સોફ્ટવેર અને આઈટીની નિકાસ કમાણીમાં પણ સારો એવો વધારો થયો છે આ સોફ્ટ સોફ્ટવેર અને આઈટી ક્ષેત્રે મોટા પ્રમાણમાં સેવાઓ ઉત્પાદન કર્યું છે અને એની નિકાસો કરી છે જેના દ્વારા એની સારી જે કહેવાય કે અસર આ નિકાસ આ કમાણીમાં જોવા મળી રહી છે અને મોટા પ્રમાણમાં આઉટસોર્સિંગ દ્વારા દેશને નોંધપાત્ર વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું છે ઉદારીકરણના લીધે પોર્ટફોલિયો રોકાણમાં પણ વધારો થવા થયેલો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત એમઆરટીપી એક્ટની મહત્તમ રોકાણની મર્યાદા દૂર થતાં દેશના મોટા ઔદ્યોગિક ગૃહો ખાનગી ક્ષેત્રની વસ્તુઓના ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવ્યું છે જેના કારણે આ ઔદ્યોગિક આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનો સામે અસરકારક હરીફાઈ કરી રહ્યા છે પરવાના મુક્તિમાંથી પરવાનામાંથી મુક્તિ મળતા ખાનગી ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે જ્યારે બીજી બાજુ પ્રજા વૈવિધ્યયુક્ત અને સારી ગુણવત્તાવાળી વસ્તુ મેળવતા આનંદની લાગણી અનુભવતી જોવા મળી રહે છે આ આપણે જોયું એ ઉદારીકરણના ફાયદા થયા વિદ્યાર્થી મિત્રો એવું હતું નથી કે બસ કોઈ બી નીતિ અપનાવો એટલે એની સારી જ અસર જોવા મળતી હોય ઘણી વખતે એની કેટલીક આડઅસરો અથવા તો એની કેટલાક ગેરફાયદાઓ પણ જોવા મળતા હોય છે એની પાછળ કેટલાક જવાબદાર પરિબળો પણ હોય છે જેમ કે આપણે ઉદારીકરણની વાત કરીએ તો ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી છે એના સારા ફા પરિણામ તો આપણે જોઈ શકીએ છીએ પરંતુ આ નીતિ અપનાવવા દરમિયાન અથવા તો અમલમાં મૂકવા દરમિયાન જે ખામીઓ રહી ગઈ છે એ ખામીઓના કારણે કેટલીક કેટલાક ગેરફાયદા એના જોવા મળ્યા છે પહેલું તો આપણે એ સંદર્ભમાં જોઈએ તો જ્યારે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી છે એ નીતિ અપનાવવા દરમિયાન જે સુધારાઓ કરવામાં આવ્યા હતા એ સુધારાઓ આડેધડ કરવામાં આવ્યા હતા એટલે એનો વિચારપૂર્વક વિશાળ યોજનાબદ્ધ એનો જે કહેવાય કે અમલ કરવામાં આવ્યો નથી ઓછા અગત્યના સુધારા પહેલાં કરવામાં આવ્યા અને જરૂરી અગત્યના સુધારા હજી સુધી અમલમાં મૂકવામાં આવેલા નથી એટલે કે હકીકતમાં ઉદારીકરણ જે ક્ષેત્રમાં થવું જોઈએ એ ક્ષેત્રમાં થવાના બદલે ઓછા અગત્યના ક્ષેત્રમાં થયેલા જોવા મળી રહ્યા છે બીજું એક વાત કરીએ કે આ ઉદારીકરણ નીતિ અંતર્ગત જે સુધારા અમલમાં મૂક્યા એની સારી અસરો તો અર્થતંત્ર પર થઈ છે પરંતુ એની જે અસરો છે સમાજના માનવીઓ સુધી પહોંચવી જોઈએ એટલે કે માનવલક્ષી એની વહેંચણી થવી જોઈએ એના લાભ છેક માનવી સુધી મળવા જોઈએ જે લાભ હજી સુધી માનવીઓ સુધી પહોંચ્યા નથી એટલે કે ઉદારીકરણ દ્વારા જે લાભ થયો છે એ બસ અમુક જગ્યાએ જ કેન્દ્રિત થયેલો છે સમાજમાં આ જે સમાજ કલ્યાણની વાત કરીએ છે એ કલ્યાણ હજી સુધી લોકોને પ્રાપ્ત થયેલું જોવા મળતું નથી બીજું એક કે ઉદારીકરણનો મહત્તમ લાભ મોટાભાગે મોટા ઉદ્યોગોએ જ મેળવ્યો છે જેના કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે અને આવક અને સંપત્તિની અસમાનતા ઊભી થયેલી જોવા મળી છે મોટા મોટા ઉદ્યોગો મોટા પ્રમાણમાં વિકસ્યા છે અને એની સામે નાના ઉદ્યોગો હજી પણ પૂરી વિકાસ કરી શક્યા નથી બીજું એક કે વિકાસ માટે અનિવાર્ય વિદેશી મૂડીની વાત કરીએ તો એ વિદેશી મૂડી ઓછી આવી છે એટલે કે જનરલી આ જે વિદેશી મૂડી આવી છે એ નફાકારક વપરાશી વસ્તુઓના ઉત્પાદન ક્ષેત્રે જ આવી છે અને જે આર્થિક વિકાસ માટે જરૂરી હોય એવા અનિવાર્ય ક્ષેત્રોમાં હજુ સુધી આ વિદેશી મૂડીએ રોકાણ કર્યું નથી બીજા શબ્દોમાં કહીએ તો આ જે વિદેશી મૂડી આવી છે એ વિદેશી મૂડીએ વપરાશવાદ દેશમાં ઊભો કર્યો છે એટલે આ વિદેશી વસ્તુઓ અને સેવાઓનો જે ક્રેઝ છે એટલે લોકો વિદેશી વસ્તુઓ વધારે વાપરતા થઈ ગયા છે સેવાઓનો વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે જેના પરિણામે લોકોની બચત કરવાની જે ટેવ હતી કે પછી ઈચ્છા હતી એમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે અને વપરાશમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે જેની અસર અર્થતંત્ર ઉપર પડી છે એટલે કે ભારત દેશની જે કહેવાય કે ટોટલ બચતોમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે બીજી એક વસ્તુ એ કે આપણે જોઈ શકીએ છીએ કે આ ઉદારીકરણની નીતિ અંતર્ગત વિદેશના દેશ જે કહેવાય કે ઉદ્યોગો દેશમાં સ્થપાતા અથવા તો મુક્ત રીતે વિદેશની વસ્તુઓ દેશમાં વેપાર અર્થે આવવાના કારણે ચાઈના કોરિયા જેવા દેશોએ લાદણની નીતિ અપનાવી છે એટલે કે એ લોકોએ એવી પ્રવૃત્તિ અપનાવી છે કે પોતાના દેશની વસ્તુઓ આપણા દેશમાં શરૂઆતમાં નીચી કિંમતે વેચે અને એક વખતે ગ્રાહકોનો વર્ગ પોતાના કબજે કરી દે એટલે વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરીને આખું માર્કેટ પોતાના હવાલે કરી દે એટલે સામે બાજુએ નાના ઉદ્યોગો કે પછી બીજા એવી જ વસ્તુઓ વેચતા ઉદ્યોગો હોય જેની કિંમત વધારે હોય એ માર્કેટમાંથી આઉટ થઈ જાય એટલે કે લાદણની નીતિ અપનાવી છે જેના કારણે દેશના ઉદ્યોગો પર એની વિપરીત અસર જોવા મળી છે બીજી એક વસ્તુ જોઈએ તો હરીફાઈ ક્ષમતા વધારવા માટે આવા ઉદ્યોગોએ હાઈફાઈ ટેકનોલોજીનો વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે જેના કારણે આ ટેકનોલોજીની સામે જરૂરી રોજગારીમાં વધારો કરી શકાયો નથી અને આપણે જાણીએ છીએ કે ભારત એક જે કહેવાય કે વસ્તી વૃદ્ધિમાં સેકન્ડ નંબર ધરાવતો દેશ છે ભારતમાં શ્રમનો પુરવઠો ઘણો વધારે છે એ દરમિયાન આ પુરવઠાના સંદર્ભમાં રોજગારીની તકોમાં પણ મોટા પ્રમાણમાં વધારો થવો જરૂરી છે જે હજી સુધી એટલા પ્રમાણમાં થયેલો જોવા મળ્યો નથી કારણ કે હરીફાઈના સંદર્ભ